નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિકી બામણિયા હવે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ નવથી લઈ અને ધોરણ બારની અંદર છે તે વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે કેમ કે આ વિડીયોમાં આપણે મુખ્ય ત્રણ મુદ્દાઓની ચર્ચા કરવાના છે એમાંનો પહેલો મુદ્દો કે આપણો જે સિલેબસ જે કટ થયો છે થર્ટી પર્સન્ટ અને અમુક અત્યારે એવી વાતો ચાલી રહી છે કે પચાસ ટકા સિલેબસ કટ થશે તો હકીકત શું છે એ આપણે જોવાની છે બીજી વાત કે જે લોકોને બાર સાયન્સની એક્ઝામ આવ્યા પછી ગુજકેટની પરીક્ષા આપવાની છે તો ગુજકેટમાં કેવા પ્રકારનો કોર્સ રહેશે એની બી ચર્ચા આપણે કરવાના છે અને ત્રીજો સૌથી અગત્યનું કે આ વર્ષે સપોઝ કે શાળાઓ ખુલતી જ નથી તો પછી શું થશે તો એની બી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છે કેમ કે વેક્સિનેશનની વાત ચાલે છે પણ એ તમારા સુધી પહોંચતા કેટલો સમય લાગશે એ જોવું રહ્યું તો તમને બી આ ત્રણ પ્રશ્ન થતા હોય તેના જવાબ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો હવે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મારે આ વિડીયોમાં તમારા સપોર્ટની જરૂર છે કેમ કે અત્યારે અહીંયા યુટ્યુબ પર બી ઘણી બધી એવી વાતો ચાલી રહી છે જે ખરેખર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે તેવી છે તો જેવી રીતે આપણી ગવર્મેન્ટે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી અને તમને ટોપિક્સ બી આપેલા છે કે થર્ટી કોર્સ રિડ્યુસ થયેલો છે અને એના પોઈન્ટ્સ બી આપેલા છે કે કયા કયા ટોપિક એનસીઆરટીની ટેક્સ્ટબુકમાંથી કાઢેલા છે આ ક્લિયર છે અને આ ઓફિશિયલ છે એ પછી કોઈ કે ખબર નહીં કોઈ વિડીયો બનાવ્યો તો કોઈક જગ્યાએથી વાત આવી કોઈ કે રજૂઆત કરી કે ભાઈ પચાસ ટકા કોર્સ કાપો પણ મારે તમને એ કેવું છે કે એકવાર એક ડિસિઝન લેવાઈ ગયા બાદ તેની પાછળ ઘણું બધું વર્ક થઈ જતું હોય છે એના બેકેન્ડમાં શું કામ થયું છે એ તમને ના ખબર હોય એ જે શિક્ષણ વિભાગની ટીમ હોય એમને ખબર હોય હવે ફરી પાછું કદાચ પચાસ ટકા સિલેબસ કટ કરવાની માંગણી કરી છે ખરેખર કરવાના છે જ નહીં એટલે તમે એ પિક્ચરને ક્લિયર રાખજો કે તમારો જે થર્ટી પર્સન્ટ રિડ્યુસ થયેલો સિલેબસ છે એના આધાર પર જ તમારી એક્ઝામ કન્ડક્ટ થવાની છે તો તમને એવો પ્રશ્ન થાય કે પચાસ ટકા વાળી વાત આવી કઈથી તો એ કઈ ચેનલે બનાવ્યું કેવી રીતે બનાવ્યું એ તમારે શોધવાનું છે અને એ જે ચેનલ હોય કાં તો કોઈ બી હોય એને સીધો કરવાની જવાબદારી બી તમારી છે કેમકે તમે વ્યુઅર્સ છો યુટ્યુબના તો યુટ્યુબના પ્લેટફોર્મને ક્લિયર કરવાની જવાબદારી બી તમારી આવે તો પચાસ ટકા કોર્સ થશે એ ઓફિશિયલ નથી એ અનઓફિશિયલ છે ખાલી વાલી મંડળ દ્વારા એવી માંગણી થઈ હતી અને માંગણી હજુ સુધી મંજૂર થઈ નથી તો તમારે તો થર્ટી પર્સન્ટ રિડ્યુસ થયા બાદનો જે સેવન્ટી પર્સન્ટ સિલેબસ છે એના પ્રમાણે જ તૈયારી કરવાની છે બાકીની કોઈ વાતમાં તમારે આવવાનું નથી અને કદાચ કોઈ આવી વાત કરતું હોય તો એને તમારે સારી રીતે સમજાવી પણ દેવાનો છે કેવી રીતે સમજાવવાનું એ તો તમે હોશિયાર છો અને તમે એ કામ કરશો જ એની માટે મારે તમારા સપોર્ટની જરૂર હતી કેમકે આપણી જે ચેનલ છે એ ટ્રસ્ટેડ છે વિદ્યાર્થીઓના વિશ્વસનીય છે એટલે આપણે કોઈ પણ પ્રકારની એવી કોઈ ઇન્ફોર્મેશન વિદ્યાર્થીઓને આપતા નથી કે જે અનઓફિશિયલ હોય બરાબર જેના કારણે વિદ્યાર્થી વધારે કન્ફ્યુઝ થાય તો આ પહેલો મુદ્દો થયો તો તમારે થર્ટી પર્સન્ટ રિડ્યુસ થયા બાદનો જે સેવન્ટી પર્સન્ટ કોર્સ છે એના આધાર પર જ ધોરણ નવથી લઈ અને બારના વિદ્યાર્થીઓએ તૈયારી કરવાની છે અને બોર્ડવાળાએ તો ખાસ જે ધોરણ દસમાં અને બારમાં છે તે લોકોને ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે ગુજકેટની પરીક્ષાની અંદર કોર્સ તમારો કેવો આવશે તો આ બી ઘણા બધા બાર સાયન્સના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હશે જ તો અમે બોર્ડની એક્ઝામ માટેનો જે સેવન્ટી પર્સન્ટ સિલેબસ છે જે થર્ટી પર્સન્ટ રિડ્યુસ થયા બાદનો એ પ્રમાણે પ્રિપેરેશન કરી અને એક્ઝામ આપીશું તો ગુજકેટની અંદર શું થશે તો ગુજકેટની અંદર બી તમારે જે સેવન્ટી પર્સન્ટ સિલેબસ આ વર્ષ પૂરતો રાખેલો છે એના આધારિત જ ક્વેશ્ચન્સ તમને જોવા મળશે પણ જે થર્ટી પર્સન્ટ રિડ્યુસ થયેલો છે એનો મોરલ કન્સેપ્ટ આધારિત એમસીક્યુ તમને ગુજકેટની એક્ઝામમાં પૂછાઈ શકે છે તો આમ જોવા જઈએ તો ગુજકેટ માટે તમારે બધું તૈયાર કરવું પડે એકવાર નજર મારવાની સેવન્ટી પર્સન્ટ જે સિલેબસ છે એના પર તમારે વધુ ભાર મૂકવાનો પણ ટેન ભાર તમારે જે થર્ટી રિડ્યુસ થયેલો છે એના કોન્સેપ્ટ પર પણ મૂકવાનો છે તો જે લોકોને ગુજકેટ આપવાની છે બે હજારને એકવીસમાં એ લોકો માટે આ મારી એક સલાહ છે હવે ત્રીજો અને સૌથી અગત્યનો ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન થતો હશે કે સપોઝ કે સ્કૂલ ખુલે નહીં કેમ કે ડિસેમ્બરના એન્ડ સુધી શાળાઓ તમારી ખુલે એના કોઈ ચાન્સીસ દેખાતા નથી પણ તમારું ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે મતલબ કે કંઈક ને કંઈક એજ્યુકેશનની અંદર બદલાવ આવી રહ્યા છે તો તમને એવું થાય કે જાન્યુઆરીમાં બી ના ખુલે ફેબ્રુઆરીમાં બી ના ખુલે જ્યાં સુધી પ્રોપર વેક્સિનેશન ના થાય ત્યાં સુધી કદાચ સ્કૂલો ખુલે જ નહીં તો પછી શું બોર્ડની એક્ઝામ કન્ડક્ટ થશે હા થશે તો એવી સિચ્યુએશનની અંદર જે વિદ્યાર્થીઓ ભણ્યા જ નથી એનું શું તો એ વખતે ગવર્મેન્ટ તમને એવું જ કહેશે કે અમે તો યુટ્યુબના માધ્યમથી અને જે ડીડી ગિરનાર ચેનલ આવે છે ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણાયું જ છે તમે ભણ્યા નહીં તમારો વાગ છે કોઈ બી કદાચ કોઈ વિરોધ આવશે તો એ બે ઓપ્શન આપશે કે ભાઈ જે વિદ્યાર્થીને ડ્રોપ લેવો હોય એ ડ્રોપ લઈ અને ફરીથી પોતાના ધોરણને કન્ટિન્યુ કરી અને નેક્સ્ટ યર બોર્ડની એક્ઝામ આપી શકે છે અને જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપી છે તો એ આપી અને આગળના વર્ષમાં જઈ શકે છે તો તમારે આ જ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે તમારે એક્ઝામ આપી અને આગળના વર્ષમાં જવાનું છે પેલું ડ્રોપ લેવાનું ઝીરો યર કરવાનું એ ઇનડાયરેક્ટલી તમે ફેલ થયા એવું જ કહેવાય તમારા જીવનનું જે અગત્યનું વર્ષ હતું એને તમે એક વર્ષની જગ્યાએ બે વર્ષમાં પૂરું કર્યું તો આવી મૂર્ખામી ભર્યું કાર્ય આપણાથી ક્યારેય ના થાય ઇવન આપણી ચેનલનો કોઈ વિદ્યાર્થી હોય એવું તે ક્યારેય નહીં કરે તો તમે જો આ ચેનલ સાથે જોડાયેલા હોય તો મારા વિચાર સાથે બી તમે કદાચ સહમત હશો જ તો તમારે મને કહેવાનું છે કે સર તમારી વાત સાચી છે આ વર્ષને બગાડવા તો ના દેવાય કેમ કે તમે અત્યારથી લઈ નાના ધોરણમાં હતા ત્યારથી લઈ અને તમારું કોઈક સપનું હશે ડૉક્ટર બનવાનું એન્જિનિયર બનવાનું સી બનવાનું કાં તો સકાયટ્રીસ્ટ બનવાનું હોય કોઈ બી તમારા સપના છે એ સપના સુધી પહોંચવામાં તમને એક વર્ષનો વધારે સમય લાગી જાય તો આવું તો કાર્ય ગવર્મેન્ટ બી નહીં કરે કે તમારે બી નથી કરવાનું હા તમને ઓપ્શન્સ આપશે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન નથી મળ્યું એના માટે ઓપ્શન્સ આપશે પણ તમારું વરસને બગડવા તો આ લોકો નહીં જ દે સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ નીટ અને જે એની એક્ઝામ કન્ડક્ટ કરવાની હતી ત્યારે એનાઉન્સમેન્ટ કરી હતી તો સેમ વસ્તુ તમારી પાસે બી રિપીટ થશે તો તમારે એક્ઝામ પ્રિપેરેશનને કન્ટિન્યુ રાખવાનું છે કેવા પ્રકારના ક્વેશ્ચન કરવાના કઈ રીતે પેપર પ્રેક્ટિસ કરવાની એની માટે અમે તમારી સાથે છે અમે તમારી માટે પેપર સેટ બી બનાવેલો છે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે એમેઝોન પર અવેલેબલ છે ત્યાંથી તમે મંગાવીને ક્વેશ્ચનના આધાર પર બી તમે તૈયારી કરશો તો બી તમે આસાનીથી સારો એવો સ્કોર તમારી આગામી બોર્ડની પરીક્ષા મોટા ચેન્જીસ આવશે એવું તમને બ્રહ્મ જ્ઞાન થશે કે હવે આપણે શરૂઆત કરીએ તો તમે એ નહીં કરી શકો કેમકે તમે બોર્ડની ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા છો તમે આ અંદર ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો અમે દર વર્ષે વિદ્યાર્થીઓને આ જ પ્રમાણે તૈયાર

તો બી તમારું વરસ તો નથી જ બગડવાનું તમે એની કોઈ ચિંતામાં રહેતા નહીં તમને જો આ વિડીયો સારો લાગ્યો તો આ લાગ્યોને લાઈક કરી દેજો કોઈક વિદ્યાર્થી હજુ બી કન્ફ્યુઝનમાં હોય કે પચાસ ટકા સિલેબસ કટ થઈ ગયેલો છે તો એના સુધી આ વિડીયોને અચૂક શેર કરો જેથી કરીને એની કોઈ ગેરસમજણ હોય તે દૂર થઈ જાય તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું ત્યાં સુધી આવજો